विद्यार्थी मित्रों अने वालीओ, हूँ साबिर शेख, बीएससी बीएड टीचर, गणित विज्ञान शिक्षक, मारी यूट्यूब चैनल में आपनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आप सौ जाणो छो कि तारीख 17/10/2021 रविवार रोज पीएससी नी एग्जाम लेवाई, जेने आपणे प्राथमिक शिष्यवृत्ति परीक्षा कहीए छे, जेमा चार विभाग होय छे। एमां विभाग 3 કે જેમાં ગણિતનો સમાવેશ થાય છે અને એના 50 ગુણ રહે છે, તો એના સોલ્યુશન માટે હું વિડીયો લઈને આવ્યો છું। વિડીયો જો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વધુ સમય ન લેતા આપણે વિડીયો શરૂ કરીએ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। વિદ્યાર્થી મિત્રો, વિભાગ 3 ગણિત, કે જેમાં આપ સૌ જાણો છો કે સવાલ નંબર 101થી શરૂઆત થાય છે, તો 101મો સવાલ છે, ધ્યાન આપશો। અહીંયા જૂની ઈંટોનો ભાવ રૂપિયા 1200 પ્રતિ 1000 ઈંટ છે, તો 500 જૂની ઈંટો ખરીદવા ખાલી ગયા રૂપિયા ચૂકવવા પડશે। અહીંયા આપ જુઓ છો કે 1000 ઈંટ એમાં 1200 રૂપિયા જાય છે, 1000ના અડધા કરેલા છે 500, તો આપણે 1200ના ડાયરેક્ટ અડધા કરી દઈશું, કેટલા થશે 600। તો આ ચાર ઓપ્શનમાં આપણો સાચો જવાબ થશે બી, 600। નવો સવાલ 102, રોહન પોતાના ઘરેથી શાળાએ જવા માટે તળાવના કિનારે 550 મીટર, ખેતરના કિનારે 450 મીટર અને બગીચાના કિનારે 200 મીટર ચાલીને પહોંચે છે, તો તે કેટલું ચાલીને શાળાએ પહોંચશે? અહીંયા આપણે જેટલા બધા મીટર આપેલા છે એનો સરવાળો કરીશું, એટલે કે 550 મીટર, 450 મીટર અને 200 મીટર, એ બધાનો સરવાળો કરીશું તો જવાબ આવશે 1200 મીટર। તો આનો જવાબ રહેશે સી, 1200 મીટર। સવાલ નંબર 103, 100 અને 200 વચ્ચેની સંખ્યા કઈ હશે? આપણે એક્ઝેક્ટ વચ્ચે કહેવાનું છે, એટલે 100 અને 200ની વચ્ચે શું આવશે? 150। આનો જવાબ આવશે બી, 150। સવાલ 104, જો ડબલ ડેકર બોટની ટિકિટનો દર રૂપિયા 30 છે, તો રૂપિયા 450માં કેટલા બાળકો આ બોટની સવારી માણી શકશે? અહીંયા ટિકિટનો દર આપેલો છે 30, અને અહીંયા આપ જોઈ શકો છો કે 450 રૂપિયા છે, તો આપણે 450 જે છે એને 30 વડે ભાગીશું, તો આનો જવાબ આવશે સી, 15। કેટલો જવાબ આવશે? સી, 15, કારણ કે 450ને 30 વડે ભાગીશું તો જવાબ કેટલો આવશે? 15। સવાલ 105, બપોરના 33 કલાકે 24 કલાકની ઘડિયાળમાં ખાલી ગયા જોવા મળે, બપોરના 33 કલાક ને પાછી 24 કલાકની વાત કરીને છે, એટલે 12 પછી શું આવે? 13, 14 અને 15, એટલે 15 થશે, ને અહીંયા આપેલું છે 0.30 જેવું, એટલે આનો જવાબ આવશે એ, 15.30। સવાલ નંબર 106, રૂપિયા 300ના ધિરાણ પર દર માસે 51 રૂપિયા ચૂકવવા પડે, તો 6 માસના અંતે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડે? સવાલ સમજો, વધુ ચૂકવવા પડે, તો આપણે શું કરીશું? 51 × 6 કરીશું, એટલે 306 આવશે। તમને એવું લાગશે કે 306 જવાબ, પરંતુ કેટલા વધુ ચૂકવવા પડે? તો 306માંથી 300 બાદ કરો, એટલે જવાબ આવશે ડી, રૂપિયા 6 વધુ ચૂકવવા પડશે। નવો સવાલ 107, કાગળની પસ્તીનો ભાવ 1 કિલોગ્રામના રૂપિયા 12 છે, જો ભાવના પાસે 18 કિલોગ્રામ પસ્તી છે તો તેને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા આપણે 18 અને 12 બંનેનો ગુણાકાર કરીશું, તો જવાબ આવશે સી, રૂપિયા 216। સવાલ નંબર 108, મહેશભાઈને 800 ml એટલે કે મિલિલીટર દૂધની જરૂર છે, તો રાજેશભાઈ કયા વિકલ્પની મદદથી તેને દૂધ આપશે? અહીંયા ધ્યાન આપજો, 800 ml એટલે આપણે 4 એ 4માં જોઈએ તો કોનો ટોટલ 800 થાય છે, તો અહીંયા ડીમાં જુઓ, 500 અને 200, 700 અને 100, 800, એટલે એનો સાચો જવાબ આવશે ડી। સવાલ નંબર 109, 1 કપ ચા બનાવવા માટે 150 મિલિલીટર દૂધની જરૂર પડે, તો 50 કપ માટે કેટલા દૂધની જરૂર પડશે? તો અહીંયા 150 × 50 કરવાના, તો જવાબ આવશે 7500 મિલિલીટર, એટલે જવાબ બી। સવાલ નંબર 110, વર્તુળ દોરવા માટે આપેલ વિકલ્પમાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? એકદમ સહેલું છે, આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પરિકર, તો જવાબ બી, પરિકર। 111, રાકેશ પોતાના જન્મદિનની ઉજવણી માટે એક કેક લાવે છે, તેના પરિવારમાં તેના પત્ની તથા 2 પુત્રો, રાકેશ આ કેકના બરાબર 4 સરખા ભાગ પાડે છે, દરેક વ્યક્તિના ભાગે કેટલી કેક આવશે?
અહીંયા છે રાકેશ, એની પત્ની એટલે બે, અને બે પુત્રો એટલે ચાર, એટલે જવાબ આવશે ડી, એક ચતુર્થાંશ. સવાલ નંબર 112 પ્લસ એક દૂત્યાંશ કિલોગ્રામ એટલે કે અડધો ટામેટા 25માં મળે છે, તો 3 કિલોગ્રામ ટામેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? અહીંયા 1/2 કિલોગ્રામ એટલે 500 કિલોગ્રામ થશે, એના 25 રૂપિયા, તો 1 કિલોગ્રામના કેટલા થાય? 50. તો એ 3 વખત લઈ લો, 50 વત્તા 50 વત્તા 50, એટલે જવાબ આવશે 150 રૂપિયા, જવાબ બી. સવાલ નંબર 113 એક ચતુર્થાંશ મીટર બરાબર ખાલી ગયા સેમી, 1 મીટર એટલે આપણને ખબર છે 100 સેમી, તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો 100 વડે ગુણવાના, તો 100 × 1 એટલે 100 થશે, ને એને 4 વડે ભાગો તો 100 ભાગ્યા 4 એટલે 25, જવાબ આવશે 25. 114મો સવાલ 3/4 લિટર બરાબર ખાલી ગયા મિલીલીટર, 1 લિટર બરાબર 1000 મિલીલીટર, એટલે આને આપણે 1000 વડે ગુણીશું અને તમે સાદરૂપ આપશો તો જવાબ આવશે સી, 750. 115 પેટર્ન પૂર્ણ કરવાની છે, પેટર્ન પૂર્ણ કરવામાં સવાલ છે આપણે જો 28Z, 27Y અને 26X ખાલી જગ્યા આપેલી છે. તો અહીંયા તમે જુઓ કે આપણે જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તો એક્સ, વાય ને ઝેડ, તો આમાંથી શોધી નાખો, તો સી લઈશું 25W, તો અહીંયા આવશે ડબલ્યુ એક્સ, વાય ને ઝેડ, તો આનો જવાબ સી 25W. સવાલ નંબર 116 જોઈશું આપણે. આકૃતિ પરથી જવાબ આપવાનું છે, નીચે દર્શાવેલા પ્લોટની વાડ કરવાની છે, તો વાડની લંબાઈ કેટલી થશે? એકદમ સહેલું છે, જે બાજુના માપ આપેલા છે 4x4ના એનો સરવાળો કરીશું, 9 વત્તા 9 વત્તા 15 વત્તા 21, એનો જવાબ આવશે 54. અહીંયા મીટર છે એટલે મીટર એકમ આપણે ખાસ ધ્યાન આપવાનું, તો જવાબ એ 54 મીટર. સવાલ નંબર 117 ભારતને એક મેચ જીતવા માટે 236 રનની જરૂર છે, હાલ ભારતને 123 રન કર્યા છે, તો હજુ ખાલી ગયા રનની જરૂર છે, આમાં આપણે 236માંથી 123 બાદ કરીશું, તો જવાબ આવશે 113, તો જવાબ આવશે સી 113. સવાલ નંબર 118 શાહિદના ઘરથી પોસ્ટ ઓફિસ 2 કિલોમીટર દૂર છે, જ્યારે શાહિદની શાળાથી પોસ્ટ ઓફિસ 3 કિલોમીટર દૂર છે, તો પોસ્ટ ઓફિસ કયા સ્થળથી નજીક છે? આપણે જોઈ શકીએ છીએ કે ઘરથી 2 કિલોમીટર ને અહીંયા શાળાથી 3, એટલા દૂર થઈ, એટલે જવાબ આવશે શાહિદના ઘરથી, જવાબ બી. સવાલ 119 એક પેન્સિલ બોક્સની કિંમત 35 રૂપિયા છે, તો 5 પેન્સિલ બોક્સની કિંમત કેટલી? સિમ્પલ, આપણે ગુણાકાર કરીશું 35 × 5, એનો જવાબ આવશે 175 રૂપિયા, જવાબ ડી. સવાલ નંબર 120 155 થી 165 વચ્ચે કેટલી બેકી સંખ્યા? આપણે 155 થી 165 વચ્ચે જોઈએ તો 156 158 160 162 164, 166 વધી જશે એટલે 5 સંખ્યા આવશે, જવાબ બી. સવાલ નંબર 121 એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, જો બળદગાડું 10 કિલોમીટર અંતર કાપવા માટે ખાલી ગયા સમય લાગશે? આપણે જોઈએ કે 4 કિલોમીટર અંતર માટે 1 કલાક લાગે છે, જો પદ મૂકીએ તો 10 કિલોમીટર માટે કેટલું? તો જવાબ આપણો આવે 2.5, જો ભાગાકાર કરીએ તો 10ને આપણે 4 વડે ભાગીએ તો 2.5 મિનિટ એટલે લખાશે અહીંયા 2 કલાક ને 30 મિનિટ. સવાલ 122 ટ્રેક્ટર 1 ફેરામાં 400 કિલોગ્રામ કેરી વહન કરે છે, તો 7 ફેરામાં કેટલા કિલોગ્રામ વહન કરશે? સિમ્પલ છે, 400 અને 7નો ગુણાકાર, 7 × 28 એટલે 2800, જવાબ એ. સવાલ 123 સવિતા લારી ખરીદવા માટે 5000 રૂપિયા લોન લે છે, 10 માસ સુધી દર માસે 400 પાછા ચૂકવે છે, તો હજુ તેને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? અહીંયા આપણે જોઈએ કે 400 રૂપિયા ચૂકવે છે, કેટલા માસ સુધી? 400 × 10 કરીશું તો 4000, અને લોન કેટલાની છે? 5000ની, 5000માંથી 4000 બાદ કરો, તો જવાબ સી 1000. સવાલ નંબર 124 ઘડિયાળમાં 2 વાગ્યા છે, ત્યારે મિનિટ કાંટા તથા કલાક કાંટા વચ્ચે બનતો ખૂણો ખાલી ગયો હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ કે ઘડિયાળમાં જો 2 વાગે એટલે કલાક કાંટો 2 પર હોય અને મિનિટ કાંટો 12 પર હોય, તો 10 મિનિટ જેવું અંતર થાય, જો 15 મિનિટ જેવું આપણે જોઈ શકીએ તો કાટખૂણો બને, તો અહીંયા તો 2 વાગે છે એટલે 10 મિનિટનું અંતર રહે છે, એટલે કાટખૂણાથી નાનું એટલે કે લઘુકોણ થશે, એટલે જવાબ આવશે કાટખૂણાથી ઓછો. સવાલ નંબર 125 બે આકૃતિ આપેલી છે, કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધુ છે? ક્ષેત્રફળ એટલે કોણ વધુ જગ્યા રોકે છે? અહીંયા જો પહેલી આકૃતિના બોક્સ ગણીએ આપણે તો 9 છે, બીજી આકૃતિના બોક્સ ગણીએ તો 8 છે,
कोना बॉक्स वधारे छे आकृति ए ना तो क्षेत्रफळ पण कोनु वधु थशे आकृति ए तो जवाब ए। सवाल नंबर 126 बे आकृति आपेली छे या नदी कई आकृति की परिमिति ओछी छे अहींया पण सेम 1 2 3 4 5 पहली आकृति में बॉक्स छे अहींया 4 छे एटले जेना ओछा बॉक्स छे एनी परिमिति ओछी एटले जवाब आवशे बी आकृति बी। सवाल नंबर 127 अहींया एक चौरस आपेलू छे अने वच्चे विकर्ण दोरेलू छे तो अहींया आप जोई शको छो कि बे त्रिकोण बने छे जो आपणे बीजो विकर्ण आ प्रमाणे दोरीए तो 4 त्रिकोण बने એટલે એકની આપણે એક ચોરસ એકમ ગણીશું કિંમત તો અહીંયા 2 બને છે તો ઉપરની આકૃતિ ચોરસમાંથી બનાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય તો 2 ચોરસ એકમ। સવાલ નંબર 128 એક સફરજનના 4 ટુકડા કરેલ છે જેમાંથી મોહિત એક ટુકડો ખાય છે તો મોહિતે કેટલું સફરજન ખાધું સફરજન કેટલો છે એક નેના કેટલા ટુકડા થયા 4 તો એકનો ચોથો ભાગ એટલે 1/4 તો જવાબ આવશે સી 1/4। સવાલ નંબર 129 લતાએ રૂપિયા 7.50 પૈસામાં એક પેન અને એક પેન્સિલ ખરીદી જો લતા દુકાનદારને રૂપિયા 10 આપે તો દુકાનદાર લતાને આપેલ વિકલ્પમાંથી કયા વિકલ્પમાં ચૂકવણી કરશે નહીં। સવાલ બરોબર ધ્યાન આપજો કે કયા વિકલ્પમાં ચૂકવણી કરશે નહીં તો સૌ પ્રથમ તો લતાએ 10 રૂપિયા આપ્યા ખરીદી કરી 7.5 રૂપિયાની 10માંથી 7.50 બાદ કરીએ તો આપણને કેટલા મળશે 2.5 રૂપિયા 2.50 તો પહેલા વિકલ્પ જુઓ બીજો જુઓ અને ત્રીજો બંધ બેસતો છે અહીંયા છે ચૂકવણી કરશે નહીં ડી ધ્યાનથી જુઓ અને આનો હિસાબ કરીશું તો 3 રૂપિયા એટલે જવાબ આવશે ડી। સવાલ નંબર 130 ત્રિકોણ આપેલો છે બાજુમાં આપેલા ત્રિકોણને કેટલો આંટો ફેરવવાથી તે આપેલ ત્રિકોણ જેવો દેખાય છે તો અહીંયા આપણે અડધો આંટો ફેરવીશું એટલે મૂળ ત્રિકોણ જેવો થઈ જશે એટલે જવાબ આવશે એ। સવાલ નંબર 131 નીચે આપેલ વિકલ્પમાંથી કયા વિકલ્પને 1/2 આંટો ફેરવતા મૂળ જેવો જ દેખાય છે અહીંયા દરેક વિકલ્પ જોશો તેમાં 8 છે સી એને આપણે અડધો આંટો ફેરવીશું તે મૂળ ત્રિકોણ જેવો જ થઈ જશે। સવાલ નંબર 132 નીચેના વિકલ્પમાંથી કયો વિકલ્પ 36નો અવયવ નથી 36નો અવયવ નથી તો તમે જુઓ 36 એકુ 36 છે 12 તારી 36 છે 9 ચોક 36 છે પણ 24 જે છે એ 36નો અવયવ નથી તો જવાબ આવશે બી 24। સવાલ નંબર 133 આપણને અહીંયા પેટર્ન આપેલી છે અને કીધેલું છે કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો અહીંયા નીચે તમે જુઓ 2 5 10 ને અહીંયા 3 દાન 30 તો અહીંયા 10 બંધ બેસતા છે અને એમાં જવાબ છે બી 10। સવાલ નંબર 134 અહીંયા પણ પેટર્ન સ્વરૂપમાં એક દાખલો પૂછેલો છે પહેલામાં છે 215 120 અને 600 બધા વચ્ચે પ્લસ અને નીચે બોક્સમાં છે 600 પ્રશ્નાર્થ ચિહ્ન અને 120 તો આપણે બંનેની સરખામણી કરવાની છે 600 તો અહીંયા 600 છે 120 અહીંયા 120 છે શું બાકી રહી ગયું 215 તો આનો જવાબ આવશે સી 215। સવાલ નંબર 135 1 થી 10 સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય આપણે 1 2 3 એવી રીતે 10 સુધીનો સરવાળો કરીશું તો જવાબ મળશે બી 55। સવાલ નંબર 136 1/2 રૂપિયા બરાબર આપણને આ 4માંથી પસંદ કરવાનું છે 1/2 એટલે વિદ્યાર્થી મિત્રો થાય 1/2 અને એને ગણિતની ભાષામાં લખાય 0.5 અથવા 0.50 એટલે જવાબ આવશે બી રૂપિયા 0.50। 137 3 મીટર 45 સેન્ટીમીટર બરાબર ખાલી ગયા મીટર સિમ્પલ વસ્તુ છે અહીંયા સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગીએ એટલે આપણે 3 અને 45ની વચ્ચે પોઈન્ટ આવી જાય એટલે જવાબ આવશે એ 3.45। સવાલ નંબર 138 એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે એટલે કે 2.5 રૂપિયા છે તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલી થાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1.5 ડઝન 1 ડઝન એટલે કેટલા 12 અને બીજા 1/2 ડઝન એટલે 6 12 ને 6 કેટલા થાય 18 તો 18 × 2.50 કરીશું તો જવાબ મળશે સી 45। હવે આપણે જઈશું સવાલ નંબર 139 તરફ ખાસ ધ્યાન આપશો એક ટાંકડીની લંબાઈ 4.2 સેમી છે તો તેની લંબાઈ મિલીમીટરમાં કેટલી થશે 1 સેમી બરાબર 10 મિલીલીટર થાય તો તમે 4.2 ને 10 વડે ગુણશો એટલે પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે જવાબ આવશે 42 મિલીમીટર જવાબ બી। સવાલ નંબર 140 લંબચોરસની પરિમિતિ કેટલી થાય આના ઓપ્શન જોશો તો અહીંયા ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે એમાં સી અને ડી જવાબ સરખા છે અને એનો સાચો જવાબ આવે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ જો તમે સી લખો કે તમે ડી લખો
બંને જવાબ તમારા સાચા જ રહેશે. બેમાંથી કોઈ એક જવાબ આપણે લખવાનો, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આ ખાસ ધ્યાન આપજો. સવાલ નંબર 141, એક ચોરસની લંબાઈ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? આનું સૂત્ર છે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 5 × 5 તો 5×5 25, તો 25 ચોરસ સેન્ટીમીટર, કારણ કે ક્ષેત્રફળનો એકમ શું છે? ચોરસ સેન્ટીમીટર. એકમ પર ખાસ ધ્યાન આપજો, ભૂલથી આપણાથી બીજું કોઈ ન લખાઈ જાય, એટલે જવાબ બી આવશે. 142, સમઘન બનાવવા માટે બાજુમાં દર્શાવેલા આકૃતિને વાળવામાં આવે તો કયો પાસો બનશે? અહીંયા તમને આકૃતિ આપેલી છે, 4 ઓપ્શન છે, બરાબર એનું તમે અવલોકન કરશો તો બંધ બેસતો આપણને આવશે સી. સવાલ નંબર 143, સ્માર્ટ ચાર્ટ આપેલું છે, એમાં દરેકની કિંમત છે, જો પહેલાંની કિંમત 5 છે, પછી એક લંબચોરસ એની 4, પછી એની કિંમત 3 છે, પછી એની કિંમત 2 છે, અને ડેશ કરેલું છે એની કિંમત 1 છે. આપણે મૂલ્ય 24 બેસાડવાનું છે તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવે? હવે આની કિંમત કેટલી છે? 5. તો અહીંયા બીમાં જુઓ, 1, 2, 3, 4, એટલે આ થઈ ગયા 20, ને આ 4, 24, એટલે જવાબ બી આવશે. સવાલ નંબર 144, દિલ્હીનું તાપમાન આપેલું છે 33°C, શિમલાનું છે 22°C, અમદાવાદનું 40°C, જેસલમેરનું તાપમાન 48°C. ઉપરોક્ત માહિતી પરથી સૌથી ગરમ શહેર કયું છે? તો જેનું તાપમાન વધારે તે સૌથી વધુ ગરમ થશે, તો જવાબ આવશે ડી, જેસલમેર. સવાલ નંબર 145, અહીંયા આપણને આપેલું છે 25,741માં 7ની સ્થાન કિંમત કેટલી? એકમ દશક અને 100, 700 પર છે, એટલે 7ની કિંમત કેટલી થશે? 700, જવાબ બી. સવાલ નંબર 146, અહીંયા આપણને આપેલું છે 47,15,692માં 4 અને 7ની સ્થાન કિંમતોનો સરવાળો કેટલો થાય? તો પહેલાં 4ની સ્થાન કિંમત નક્કી કરી લો, તો એ તમારી થશે 40 લાખ. 7ની કિંમત સ્થાન કિંમત નક્કી કરી લો, એ 7 લાખ. બંનેનો સરવાળો કરો તો જવાબ એ મળશે 47 લાખ. સવાલ નંબર 147, 1,538×256 બંનેનો ગુણાકાર કરશો તો મળશે જવાબ 3,73,97,728, જવાબ ડી. સવાલ નંબર 148, 5,213 એને 14 વડે ભાગીએ તો કેટલી શેષ વધે? 5,213ને 14 વડે ભાગો તો સાદુરૂપ આપતા શેષ 5 વધે છે, એટલે જવાબ સી. સવાલ નંબર 149, એક પેટીમાં 48 સાબુ સમાય તો 3,072 સાબુ સમાવવા માટે કેટલી પેટી જોઈએ? તો સિમ્પલ વસ્તુ છે, 3,072ને તમે 48થી ભાગી નાખો તો આપણને જવાબ મળશે 64, સી. અને છેલ્લો સવાલ વિભાગ 3 માટે 150મો સવાલ, 1 મીટર કાપડનો ભાવ ₹12 છે તો ₹4,320માં કેટલા મીટર કાપડ આવે? તો આપણે 4,320 છે એને 12 વડે ભાગી નાખીશું તો આપણને જવાબ મળશે એ 360. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપને આમાં ખ્યાલ આવ્યો હશે. આ જ પીએસસી એક્ઝામના બીજા જે ભાગ છે એના માટેના વિડીયો હું ટૂંક સમયમાં રજૂ કરીશ, ને આ વિડીયોને બને એટલું તમે શેર કરજો અને આ વિડીયોનો લાભ ઉઠાવજો. આભાર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય એન્ડ ટેક કેર.